હવે ફ્રેન્ડ્સ, આપણે આપણા જે સેક્શન એ છે ને, સેક્શન એમાં આપણો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 11, અને ક્વેશ્ચન નંબર 11 છે, આપણી પાસે શોર્ટ નોટ હશે. તો શોર્ટ નોટમાં એકના અથવામાં બીજી શોર્ટ નોટ એવું હશે. તમને તમારા જે યુનિટ તમે સ્ટડી કરી ગયા છે ને, એ સ્ટડી જે યુનિટ કરેલો છે એના આધારે તમને કોઈ પણ બે યુનિટમાંથી અલગ અલગ શોર્ટ નોટ તમને આપે. તમારે શું કરવું, બેમાંથી એક લખવાની છે. તમારે ચોઈસ આપવાની. કેવી રીતના ચોઈસ આપવાની, કે જે આપણને પોઈન્ટ્સ આપેલા છે, આપણે જ્યારે યુનિટ સ્ટડી કર્યું હોય ને, જ્યારે યુનિટ સ્ટડી કરતા હોય ત્યારે આપણને સેન્ટેન્સ આપણને યાદ હોય, તો એ સેન્ટેન્સના આધારે કઈ શોર્ટ નોટના પોઈન્ટમાં તમે વધારે ડિસ્ક્રિપ્ટિવ લખી શકશો. 60 વર્ડ્સ કે બહુ, હે, હાફ પેજ અથવા ફૂલ પેજ તમે લખી શકશો, પોઈન્ટ ટુ પોઈન્ટ, એ તમારે ચોઈસ કરવાની છે. અહીંયા તમારી પાસે જે આઈ લવ યુ ટીચર જે યુનિટ છે આપણો, એ હેલન કેલર નામનું જે આપણું કેરેક્ટર છે એના વિશે હું ટાઇટલ આપેલું છે, ગિફ્ટેડ લર્નર, કે ઈશ્વરે એમને કેવી કઈ અદ્ભુત શક્તિઓ છે કે જે ખૂબ સારું શીખી શકી, હે, એના વિશે આપણે કીધેલું છે. તો અહીંયા તમારે એની ડિસ્કશન કરવાની છે, એના પોઈન્ટ્સ તમને આપેલા છે, એ પોઈન્ટ્સના આધારે ડિસ્કશન કરવાની, તમારી મેળે નથી કરવાની. પોઈન્ટ્સ દીધેલો છે, એ પોઈન્ટ તમારે એને પકડી રાખવાનો, એના આધારે તમારે સેન્ટેન્સ તમારે લખવાના થાય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ પોઈન્ટ આપણે એવો છે, ડિસેબિલિટીઝ એટ હર યંગ એજ. અહીંયા આજે આપણે ડિસ્કશન કરશું એની ડિસેબિલિટીઝ વિશે કરશું. નેક્સ્ટ વન ઇઝ હર ટીચર, એના ટીચર વિશે આપણે વાત કરશું. પછીનો પોઈન્ટ છે હાઉ સી સ્ટાર્ટેડ લર્નિંગ. હાઉ સી સ્ટાર્ટેડ લર્નિંગ, એને કેવી રીતના સ્ટાર્ટ કર્યું લર્નિંગ કરવાનું, એના વિશે ડિસ્કશન કરવાનું. પોતે ગ્રેજ્યુએશન કેવી રીતના કમ્પ્લીટ કર્યું એના વિશે. આઈડિયાઝ અબાઉટ પીપલ, લોકો, અન્ય લોકો વિશે પોતાના જેવા અન્ય લોકો વિશે શું વિચારે એના વિશે આપણે લખવાનું થાય. આટલા મુદ્દા ઉપર આપણે વાત કરીએ. તો પેલા ડિસેબિલિટીઝ એના વિશે, હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ, ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ, જ્યારે ખૂબ નાની હતી. સિન્સ સી વોઝ ડેફ, અહીંયા બે ડિસેબિલિટીની ડિસ્કશન થઈ ગઈ, ડેફ એન્ડ બ્લાઇન્ડની, કારણ કે તે બહેરી હતી. સી કુડ નોટ સ્પીક, આ ત્રીજી ડિસેબિલિટી થઈ ગઈ. તો હવે આ પહેલો પોઈન્ટ જે હતો ડિસેબિલિટીઝ, એના વિશે આપણે લખી નહીં, જે કાંઈ યુનિટમાં આપણને ખ્યાલ હતો એ ખ્યાલ આપણે મૂકી દીધો આમાં. નેક્સ્ટ વન ઇઝ હુ વોઝ હર ટીચર, અને ટીચર કેવી રીતના કોન્ટેક્ટમાં એ બધું લખીએ. તો કે વન ડે, એક દિવસ એવી ઘટના બની, હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલેવાન ટીચર. સેના ટીચર હતા, તો કે ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, આપણને યાદ છે, આપણે લખી નહીં. ઓન ધ ફર્સ્ટ ડે, એને સ્ટાર્ટેડ લર્નિંગ કેવી રીતના સ્ટાર્ટેડ, શરૂઆત, શરૂઆત એટલે ફર્સ્ટ ડે. તો ફર્સ્ટ ડે એટલે કે સ્ટાર્ટિંગમાં, મિસ સુલેમાન ગેવ હેલન અ ડોલ, એ કહીને ઢીંગલી આપી. એ ઢીંગલી આપ્યા પછી એને શું કર્યું, મેડ સમ ફિંગર મૂવમેન્ટ, ફિંગર મૂવમેન્ટ કરી. આ એની લર્નિંગની મેથડ છે. ક્યાં એને બધી મૂવમેન્ટ કરી, કઈ જગ્યાએ, તો કે હેલન કેલરના પામ ઉપર. શીખવાનું કેવી રીતના, એ બધું લખવું પડશે આપણે. હેલન સક્સીડેડ ઇન ઇમિટેટિંગ, એટલે નકલ કરતા, કોપી કરતા, એ જે મૂવમેન્ટ હતી એની કરેક્ટલી. સૂન સી લર્ન ટુ સ્પેલ, અને આવી રીતના જ ઝડપથી એ લર્ન ટુ સ્પેલ એટલે કે જોડણી કરતા શીખી ગઈ, સ્પેલિંગ પોતે ફિંગર મૂવમેન્ટથી, પાઉ પર સ્પેલિંગ, અન્ય કોઈ વ્યક્તિના પાઉ પર ફિંગર મૂવમેન્ટથી સ્પેલિંગ લખી શકે, જોડણી લખી શકે. સી લર્ન ઇટ ટુ ટીચ ટચ ઓબ્જેક્ટ, એટલે કોઈ પણ ઓબ્જેક્ટ છે એની ટચ કરશે, અને ઓબ્જેક્ટ ટચ કર્યા પછી કયો ઓબ્જેક્ટ છે એને એને બોલી શકતી નહોતી, એટલા માટે શું કરશે, સ્પેલ કરશે. તો કે એન સ્પેલ ધેર વર્ડ્સ ઓન હર પામ, પામ શબ્દ, ઓન હર પામ.
આવી રીતના એ ફર્સ્ટ સ્ટેજ ન શીખી. સેકન્ડ સ્ટેજ કેવું હતું? તો સેકન્ડ સ્ટેજ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, એ પણ એવું જ હતું. હે, સેકન્ડ સ્ટેજ પણ જે શીખીએ છીએ આપણે, તો લર્નિંગ વિશે તો ખૂબ ઝાઝું લખવું પડશે ને, એમાં તો ઘણું બધું હોય. તો અહીંયા લર્ન ઇટ ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ રીતના શીખી, આ શીખવાની વાત છે. હાઉ સી સ્ટાર્ટેડ લર્નિંગ, લર્નિંગ કેવી રીતના વાત છે. હેલન ઓલ્સો લર્ન ટુ રીડ એન્ડ રાઇટ. એજ્યુકેશન ની અંદર રીડ અને રાઇટ એ બે મહત્વની વાત છે. વાંચન અને લેખન આ બે મહત્વની, અતિશય મહત્વની વાત છે. રીડ એન્ડ રાઇટ કેવી રીતના? તો કે વિથ બ્રેઇલ, બ્રેઇલ કરીને એક લિપિ આવે છે, અને ઉપરાંત એને જે આપણે લોકો જે મોબાઈલમાં કોમ્પ્યુટરમાં અથવા તો જે તે સમયે આપણો જે ઓલ્ડ સિલેબસમાં ટાઈપિંગ આવતું, એક સબ્જેક્ટ આવતું ટાઈપ કરીને, એ ટાઈપરાઇટરમાં એને ટાઈપિંગ કરતાં શીખી ગઈ. મીન્સ લખતા તો એને આવડી ગયું, વાંચતા એ આવડી ગયું બ્રેઇલમાં, ભેગું એ પોતાના ટાઈપરાઇટરમાં ટાઈપ પણ કરી શકે. સી રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, આ બધું એનું લર્નિંગ ના આવે છે. હવે હાઉ સી બીકમ ગ્રેજ્યુએટ, એનું ગ્રેજ્યુએશન કેવી રીતના કર્યું? તો કે આ બધું કર્યા પછી એને જોઈન કર્યું, એ જોઈન કર્યું તો યાદ રાખો રેડક્લિફ કોલેજ, અને ત્યાં એને ગ્રેજ્યુએશન એકદમ ઇઝી નથી. શું કે છે? સી ન્યૂ ધેર વેર ડિફિકલ્ટીઝ, એ એમને એમ નથી મળવાનું, ડિફિકલ્ટીઝ હશે એમાં ઇન હર વે, બટ સી વોઝ ઈગર ટુ ઓવરકમ. અહીંયા એને ખબર હતી કે મને ડિફિકલ્ટીઝ છે, છતાંય એને ગમે એમ કરીને એજ્યુકેશન તો એનું ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરવું જ છે એને, એટલે ઈગર ટુ ઓવરકમ ધેમ. કેવી રીતના, કેવી રીતના ગ્રેજ્યુએટ કરશે? હે, તો લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ હર પામ્સ. કેવી રીતના? તો કે જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હશે ત્યારે એના હાથમાં જે લેક્ચરમાં જે વ્યક્તિ બોલે છે એ બોલનાર વ્યક્તિના શબ્દોને સ્પેલ કરવાના એના પામ ઉપર. કેવી રીતે? એઝ રેપિડલી એઝ પોસિબલ, શક્ય એટલી સ્પીડથી. અહીંયા હું એક સેન્ટેન્સ બોલ્યો છું, સામે હેલન કેલરના ટીચર કોઈ બેઠા છે, તો હું જે બોલું છું એ વર્ડ એના પામની અંદર ફિંગર મુવમેન્ટથી લખશે. એટલે હેલનને એ માઇન્ડમાં એવું આવશે કે વ્યક્તિ છે એ આવું કંઈક કહેતો હશે, કારણ કે જોઈ નથી શકતી અને સાંભળી નથી શકતી, એને ફક્ત ટચની સેન્સથી ફીલ કરવાનું છે. સી વુડન નોટ ડાઉન વોટ એવર સી રિમેમ્બર્ડ. સૌથી મહત્વની બાબત પોતાની મેળે છે કે એને જે કંઈ યાદ રહેતું કે મારી હથેળીમાં શું ફિંગર મુવમેન્ટ થાય છે બધું નોટ ડાઉન કરતી. ક્યારે? વેન. આઈ એટલે કોણ? તો કે હેલન કેલર. વેન સી વેન્ટ બેક હોમ, ત્યારે ઘર જતી ત્યારે. સી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ. આ રીતે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું, પણ સૌથી મહત્વની વાત કે ફર્સ્ટ પર્સન હતું કે જે ડેફ અને બ્લાઇન્ડ હોવા છતાં પણ, જે ડેફ અને બ્લાઇન્ડ હોવા છતાં પણ એનું ગ્રેજ્યુએશન એને કમ્પ્લીટ કરેલું. આ સૌથી મોટી અને વિશેષ બાબત હતી આ. તો આ રીતના ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું. લાસ્ટ આપણો ટોપિક, છેલ્લો ટોપિક શું છે આપણો લાસ્ટ, જુઓ જીને. તો અહીંયા તો કે એના આઈડિયાઝ, એના વિશે આપણે કહેવાનું કે જે લોકોને પસંદ હોય. તો કે હેલન્સ આઈડિયાઝ, હેલનનો એક આઈડિયા કેવો? તો કે સ્પ્રેડ અવેરનેસ, અવેરનેસ સ્પ્રેડ કરવાનો, જાગૃતિ ફેલાવવી, અવેરનેસ સ્પ્રેડ કરવી. કેવી? તો કે રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, અંધ વ્યક્તિઓને જે બિચારા અસહાય ગણવામાં આવે છે. અહીંયા પુઅરનો મિનિંગ છે અસહાય, ગરીબ નહીં અસહાય. નેગ્લેક્ટેડ કે જેને ઇગ્નોર કરવામાં આવતા હોય એનો પર વિશેષ ધ્યાન, એ જે એની સ્થિતિ છે સ્ટેટ. તો ધેર ઇનેટ એબિલિટીઝ, તો અહીંયા એની અંદર જે આંતરિક શક્તિઓ છે એની જાગૃતિ કરવી. મેઘધનુષમાં સાત રંગોમાંથી આપણને કોઈ એક રંગ ભગવાન આપ્યો છે, આપણે ભલે પૂર્ણ હશું તો આપણને કંઈક નહીં આવડતું હોય, એ અંધ વ્યક્તિને આવડતું હશે. હે, એનામાં એ કંઈક શક્તિ છે,
એવું કે છે એન્ડ ધેર ઇન્સ્પિરેશન લાઈક્ડ બાય પીપલ, અને આ પ્રકારની જે ઇન્સ્પિરેશન પ્રેરણા હતી અંધ વ્યક્તિ માટેની એ લોકો દ્વારા પસંદ કરવામાં એ આવેલી છે. તો આ એનો છેલ્લો ટોપિક હતો. ઓકે, તો હવે આપણે અથવાની જે શોર્ટ નોટ છે એના તરફ જઈએ.